કોપરા વિનફ્લે નું નામ સમજીશ સોળ વર્ષની ઉંમરે એની પાસે કેક ના પૈસા ન એને અને કેક જોઈતી આફ્રિકન હફસી આદિવાસી વિસ્તારવાળી બાઈ સોળ વર્ષની ઉંમર એને કેક જોઈતી હતી કેક ના એની પાસે પૈસા ન હતા બહાર કાઢવામાં આવી અને આ બાઈને વિચાર થયો કે માણસે આગળ આવો તો શું કરવું જોઈએ એમાં એણે જોયું કે ડાઈવોર્સ કેમ લે છે ધડાધડ ના કિસ્સા એની નજર સામે આવ્યા એને બસો કિસ્સાઓ ભેગા કર્યા એની આખી સિરિયલ બનાવી અને સ્ટાર ટીવી ઓલાએ કહી દીધું બહાર બેસો અંદર નહીં અવાય એ બીજા દિવસે ગઈ પોણો પોણો કલાક બેસાડીને એને રવાના કર્યું ત્રણ દિવસ દસ દિવસ પંદર દિવસ પચાસ દિવસ સાહીઠ દિવસ સુધી આ ભાઈ રોજ સ્ટાર ટીવી ઓફિસમાં જવાનું બેસવાનું તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ને કહી દે આજે નહીં કાલે કાલે નહીં પરમ કેટલા દાડા જાઓ કેટલા દાડા અને પછી ઓલો પચાસ દિવસ સુધી રખડાવે પછી નોંધ તમે શું ગાળ આપીને જાઓ કે ન જાવ હે ચોપડાવો ને પણ જરૂર એને છે કે તમારે છે આ બાઈ ના થાકી સિત્તેરમાં દિવસે ઓલા એ અંદર લીધી બતાવો એને પહેલો એપિસોડ આપ્યો સ્ટાર ટીવી વાળાએ જોયો આ તો ચાલે એવો છે અને જેવો આ સિરિયલ ચાલુ થઈ દુનિયાભરના દેશોમાંથી ઓપરા વિનફ્રેનો ઓર્ડર આવ્યો આવી સિરિયલ અમારા માટે આવી સિરિયલ અમારા માટે રાતોરાત આ ભાઈ કરોડો પતિ બની ગઈ છે રાહ જોવી પડે જોવી પડે કે ના જોવી પડે ફ્રસ્ટ્રેટ થઈ જાવ તો ઘરમાં બેઠા રહેશો કોઈ હાથ પકડવા તમારા ઘરે નથી આવવાનું એટલે કવિતા આવે ને કલિંગર ન હોય તો લીંબુનો રસ કાઢ જેવી હોય એવી જિંદગીનો કસ કાઢ મારે તો કલિંગર જ જોઈએ બાપા કલિંગર નથી મળતું તારે પાસે પૈસા છે એમાં લીંબુ મળે છે તો લીંબુનું પાણી પીને પણ કામ ચલાવ ફ્રસ્ટ્રેટ મત થાઓ ક્યારેક એમ લાગે છે કે જિંદગીમાં નિષ્ફળતા મળવી પણ જરૂરી છે નથી લાગતું એવરી ટાઈમ તમને સફળતા મળે ને તો એ સફળતાની શું ભરાઈ જાય મગજમાં રાય ભરાઈ જાય સફળતાની મગજમાં રાય ન ભરાવી જોઈએ અને નિષ્ફળતા ક્યારેય હૃદયમાં છવાવી ન જોઈએ માટે જ કહું છું નિષ્ફળતાને પણ પચાવતા શીખો પચાવ થાવ હું મારી લાઈફમાં એક થી નવ ધોરણ સુધી ફર્લી પાસ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પહેલા નંબર પણ સાતમા ધોરણમાં હતો ત્યારે મને પાંચમો નંબર આપવામાં આવ્યો એકવાર તો ફ્રસ્ટ્રેટ થઈ ગયો કારણ કે મારો રેકોર્ડ હતો એક થી છ માં હું પેલા નંબર જ પાસ હચમચી ગયો મારા દોસ્તોએ મને કીધું કે નહીં નહીં તું ફરીથી રિઝલ્ટ જો કંઈ ગરબડથી છે ત્યારે મને વળી ભગવાનની કૃપાથી સૂજ્યું મેં કીધું પેલા એ નક્કી કરો પહેલો નંબર કોનો આવ્યો છે અને પહેલો નંબર જેનો આવ્યો એ જોયા પછી મેં કીધું યસ ઇટ્સ ઓકે એ સેકન્ડ નંબર દર વખતે આવતી હતી આ વખતે પહેલી આવી છે હવે બીજો આવો કે પાંચમો આવો કે દસમો કારણ કે બીજો ત્રીજો ચોથો એ સરના જે ટ્યુશન ચાલતા હતા એમને આપવામાં આવ્યા મેં કીધું એની મને બહુ પરવા નથી પહેલો નંબર કોઈ ખોટા માણસ નથી ગયો ને સાચા માણસને ગયો છે એમ રાજી દર વખતે પહેલો આવે તો મને પણ ઈગો આવી શકતો હતો આવે કે ના નિષ્ફળ પણ જવું જોઈએ